अमदावाद सिविल हॉस्पिटल में 137મુ અંગદાન થયું છે। अमदावाद शहर નવાવાળજ विस्तार में रहता 65 વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે। 14 નવેમ્બરે હેમરેજ થતા સારવાર અર્થે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 7 દિવસની સારવારના અંતે તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા। 7 દિવસ જિંદગી અને મૃત્યુ વચ્ચે જજુમી જ્યારે તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આબ તૂટી પડ્યું હતું। પરંતુ આવી દુઃખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કરીને 3 જરૂરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો। બ્રેઇનડેડ રાજારામના 2 કિડની અને 1 લિવરનું દાન મળ્યું, જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે। સિવિલમાં અત્યાર સુધીમાં થયેલ 137 અંગદાનમાં 440 અંગો મળ્યા છે। નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ। નવા વર્ષની શરૂઆતમાં અમારી સ્વપોની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 137મું અંગદાન થયું છે। આ અંગદાનની વાત કરતા 65 વર્ષીય પુરુષ રાજારામ જયસ્વાલ, જે આમ મૂળ યુપીના પરંતુ વાડજમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા, એમને બ્રેઇન હેમરેજ થતાં બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના 3 પુત્રોએ અંગદાન કરવાની સંમતિ આપતા રાજારામભાઈ તરફથી 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા છે। આ અંગોની વાત કરીશ તો 137 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 440 અંગો દાનમાં મળ્યા છે, જેના થકી 423 લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ। અંગદાન એ જ મહાદાન।